હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દરેકનું હાર્દિક સ્વાગત છે ચેપ્ટર નંબર નવ મિત્રો તમારા કોમ્પ્યુટરની અંદર ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમનો પરિચય સંપૂર્ણ એમસીક્યુ સોલ્યુશન કરીશું તે પહેલાં મિત્રો ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેટ બેલ બટન જો મળશે તેના પર ઓલ નોટિફિકેશન કરી દઈશું તમારે અન્ય વિષયના સૌથી સોલ્યુશન જોઈએ છે એ પણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનના માધ્યમથી જોઈ શકશો જોઈએ પહેલો વિકલ્પ ડીબીએમએસ શું છે તો ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ઓપ્શન એ ત્યારબાદ છે બીજા નંબરે રો એટલે કે કાચી હકીકત અથવા આંડા આંકડાઓ કઈ પદાવલી માટે વપરાય છે તો ઓપ્શન સી ડેટા માટે આગળ છે ત્રીજા નંબરે ડેટા બેઝમાં ગ્રાહક માટે નીચેનામાંથી શું સૌથી સારી રીત નિર્દેશ કરે છે ઓપ્શન સી એન્ટિટી ચોથા નંબરે છે પ્રક્રિયા કરેલા ડેટા શું છે તો ઓપ્શન સી ઇન્ફોર્મેશન પાંચમા નંબરે છે નીચેનામાંથી કયો ડેટા બેઝ પ્રોગ્રામ નથી ઓપ્શન ડી સ્પ્રેડ સીટ છઠ્ઠા નંબર છે નીચેનામાંથી કયો ઓપન સોર્સ નથી ઓપ્શન ડી ઓરેકલ સાત આરડી બી એમ એસમાં આર નીચેનામાંથી સેના માટે વપરાય છે તો ઓપ્શન બી રિલેશનલ માટે આગળ છે આઠ ઓપન ઓફિસ સ્યુટના ભાગ તરીકે ઉપલબ્ધ ડેટાબેઝનું નામ શું છે તો ઓપ્શન બી બેઝ આગળ નવમાં નંબરે છે નીચેનામાંથી શું બે જ ડેટાબેઝ ફાઇલનું ડિફોલ્ટ અનુલંબન હોય છે તો ઓપ્શન સી ડોટ ઓડી બી ત્યારબાદ છે દસમાં નંબરે નીચેનામાંથી શું બેઝમાં ઓબ્જેક્ટ તરીકે જાળવવામાં આવતું નથી ઓપ્શન સી ચાર્ટ્સ અગિયારમાં રહે છે સંખ્યાનો સંગ્રહ કરવા માટે કયો ડેટાબેઝ વાપરી ન શકાય તો ઓપ્શન ડી ડેટ બારમાં નંબર છે બે જ ડેટાબેઝમાં ઈમેજનો સંગ્રહ કરવા માટે કયો ડેટાબેઝ વપરાય છે ઓપ્શન એ તે ઉપરાંત મિત્રો તેરમું છે નીચેનામાંથી કયું વાક્ય ખોટું છે તો આ તમારે કોમેન્ટ કરવાનું રહેશે તમારા અન્ય વિષયના અથવા તો આગળના હવે જે ચેપ્ટર છે એનું સોલ્યુશન તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે ત્યાંથી વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ આપેલી છે એ પણ જોઈન કરી લેશો